हेलो दोस्तों, હું છું વર્ણિત પ્રવીણ. એકલવ્ય સ્કૂલ તરફથી આજે ધોરણ 12 કોમર્સ માટે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા. એમાંથી પ્રથમ ચેપ્ટર છે એ 10 માર્કનું પ્રકરણ છે, સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. હવે એની અંદર ટોપિક છે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. તો સંચાલનના કાર્યો કયા? પહેલી વાત તો સંચાલન શું છે એ આપણે થોડું ટૂંકમાં સમજી લઈએ. સંચાલન એક પ્રક્રિયા છે જે કોઈ પણ દેશ સિદ્ધ કરવા માટે આપણે કાર્ય કરતા હોય છે. હવે સંચાલન પ્રક્રિયા છે માટે એના જે કાર્યો છે એ કોઈ પણ રીતે અલગ અલગ રીતે આવી શકતા નથી. એના કાર્યની ગોઠવણી હંમેશા ક્રમમાં જ આવશે. વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ એ કાર્યો કરવામાં આવશે. હવે એ જે કાર્યની રજૂઆત છે અલગ અલગ પ્રોફેસરોએ પોતાની રીતે અલગ અલગ બતાવી છે. એટલે જે પ્રોફેસરો વચ્ચે ઘણા બધા મત મતાંતર રહ્યા છે. કોઈ કે અલગ કાર્ય બતાવે છે, કોઈ પાંચ કાર્ય બતાવે, કોઈ ત્રણ કાર્ય બતાવે છે. એટલે પોતાની મેળે પોતાના જે અભ્યાસ છે એના આધારે એને કાર્યોની ગોઠવણી કરી છે. હવે એ કાર્યની ગોઠવણી આપણે આજે જોવાના છે. તો મિત્રો, આજે આપણે એ જોઈ રહ્યા છીએ. તો જોઈશું મિત્રો, 12 કોમર્સ ની અંદર પ્રકરણ છે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. એની અંદર આગળ આપણે સંચાલનનું સ્વરૂપ, મહત્વ તેમજ તેની ત્રણ સપાટીઓ જોઈ છે. ત્યાર પછી આજે આપણે જોવાના છે સંચાલનના કાર્યો. હવે સંચાલનના કાર્યોની અંદર એનું વર્ગીકરણ આપણે અહીંયા દર્શાવ્યું છે. જોશો તો સૌથી પહેલું આપણે જોઈએ કે કુંતજ અને ઓડલ એ બંને જે કાર્યોની રજૂઆત કરી છે એ કાર્યો આપણે અહીંયા જોઈએ છે. અહીંયા આપણે પ્રથમ કાર્ય દર્શાવ્યું છે આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. હવે આ કાર્યો અલગ અલગ, જેમ કે આપણે આયોજનને દોરવણી પાસે લઈ લઈએ, દોરવણીને ઉપર લઈએ, એવું ચાલશે નહીં. પરીક્ષાની અંદર પણ તમારે મિત્રો આ કાર્યો ક્રમમાં ગોઠવેલા હોવા જોઈએ. કોઈ પણ કાર્યવિધિ હોય એ કાર્યવિધિ હંમેશા ક્રમમાં આવતી હોય માટે આપણે એને ક્રમમાં ગોઠવણી કરવાની છે. આયોજન કોને કહીશું મિત્રો? તો આયોજન એટલે એ વસ્તુ કે આપણે કયું ક્યારે કાર્ય ક્યારે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કોના દ્વારા કરવાનું છે, કોના કોના પાસે કરાવવાનું છે, એ દરેક પ્રકારની વિગત આયોજનની અંદર આપણે લેવાની છે. એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે કાર્ય છે બધા કાર્યોને સમજ આપણે આગળ લેવાના છે માટે ફક્ત કાર્યો કયા કયા છે એ આજે તમને સમજાવી દઈશું. તે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. આ છે કુંતજ અને ઓડલના કાર્યો. હવે આ કાર્યો છે સંચાલનના કાર્યો એ હેનરી ફેર્ડ જેણે કઈ રીતે દર્શાવે છે એ સમજી લઈએ. કે આને પણ પાંચ કાર્યો દર્શાવે છે. એ પાંચ કાર્યોની અંદર જોઈએ જો કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર, આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશો આપવા. અહીંયા કર્મચારી વ્યવસ્થા છે જાણે અહીંયા આદેશો આપવા. જે હેનરી ફેર છે એનું ત્રીજું કાર્ય અને ફેરફાર કરીને આદેશો આપવા કહ્યું છે. ત્યારે આ કર્મચારીની વ્યવસ્થા લગભગ આ કાર્યની વાત કરી કે આ કર્મચારી વ્યવસ્થા લગભગ અહીંથી નીકળી ગયું છે. એ કાર્યોની વ્યવસ્થા અહીંયા દર્શાવવામાં આવી નથી. મિત્રો આદેશો જોઈશું કે આ કર્મચારી વ્યવસ્થા અહીં સમાવેશ કર્યો નથી. એ હેનરી ફેરનું માનવું છે. હેનરી ફેરે વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી કરી દીધી છે. ત્યાર પછી આગળનું કાર્ય છે સંકલન. આદેશો આપ્યા બાદ કર્મચારીઓ વચ્ચે સંકલન કે સપાટીઓ વચ્ચે સંકલનની વાત કરી છે. ત્યાર પછી છેલ્લું કાર્ય એને બતાવ્યું છે અંકુશ. આ બંને વસ્તુ સમાન છે, ફક્ત આ જે બે કાર્યો છે એ બે કાર્યોની અંદર બંનેની અંદર મત અલગ અલગ રહ્યા છે. હવે આગળ જે પ્રોફેસર નંબર જે આપણે પીટર ડ્રકર એનું પણ ઘણું બધું યોગદાન રહ્યું છે. એ યોગદાન એને ફક્ત ત્રણ કાર્ય દર્શાવ્યા છે, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારોને કામનું સંચાલન. આ ત્રણ કાર્ય એને સંચાલન બતાવ્યા છે. હવે આ જે કાર્ય છે એ પરીક્ષાની અંદર મોટે ભાગે પૂછાય છે. એટલે આ તમે ખાસ તૈયાર કરી લેશો જેથી તમને સરળતા રહી શકે. આ ઈઝી પણ છે. સંચાલનના સંચાલકોનું સંચાલન છે, સંચાલન ધંધાનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. એટલે આ કાર્ય તમારે યાદ રાખવાના છે. હવે આગળ જોઈશું લ્યુથર બ્યુલિક. આ હવે તમારા અભ્યાસક્રમની અંદર આના કાર્ય પૂરેપૂરા આવતા નથી, પરંતુ ઘણીવાર એક માર્ક કે બે માર્કની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય. હું લખી દઉં છું અહીંયા, જેને આપણે કહીએ છીએ પોસ્ટ કોર્ટ. આનું ફૂલ ફોર્મ પૂછાતો હોય છે. લ્યુથર બ્યુલિકે પોસ્ટ કોર્ટ નામનું સૂત્ર આપ્યું છે. એવું પણ પૂછાય ઘણીવાર કે પોસ્ટ કોર્ટનું સૂત્ર કોણે આપ્યું? તો લ્યુથર બ્યુલિક.
હવે આ તમે ફોર્સ કરો શું છે તો સમજી કે પી કોને કહેવાય તો એ આપણે સમજી લેવું પડે પી એટલે પ્લાનિંગ ઓ એટલે ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા એટલે એસ એટલે સ્ટાફિંગ ડી એટલે ડાયરેક્ટિંગ એટલે દોરવણી કરવી ડાયરેક્શન આપવું સંકલન કોઓર્ડિનેશન રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ અને બી એટલે બજેટિંગ એટલે આ જે લ્યુથર ગિલિકના કાર્યો છે એ પરીક્ષા કેન્દ્રનો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે અને આ તમે યાદ રાખશો એટલે તમને આ બધા કાર્યો યાદ રહી જશે એટલે આ તમે મિત્રો લખી શકો છો પોસ્ટ ફોર્મ આ સૂત્રો યાદ રાખશો એટલે તમને આ બધા કાર્યો યાદ રહેશે આ કાર્યોની અંદર જોશો તમે દરેક પ્રકારના કારણોનો સમાવેશ થાય છે ફક્ત પીટર ડ્રકરની વાત કરીએ તો બાકીના બધા કારણોનો સમાવેશ આ એક જ શબ્દની અંદર બધું આવી જતું હોય છે લ્યુથર ગિલિકની પૂછ્યા તમારે આ લખવાનું છે અને બાકીના કાર્ય તમે જોશો તો લગભગ સમજે લ્યુથર ગિલિકની વાત કરીએ કે ઉંતદય ઓડોનલની વાત કરીએ કે એન્ડ ડિફરની વાત કરીએ લગભગ એક બે કાર્યોની વાત કરીએ તો લગભગ બધા કાર્યો સરખા રહેશે યાદ રાખવા માટે તમારે જરૂર છે આ સ્થળે નાખો પોસ્ટ કોલ હવે આગળના પ્રોફેસર ને લઈએ આપણે ડોક્ટર જ્યોર્જ આર ટેરી એને પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે એણે પોતાના ચાર કાર્યો આપ્યા છે ચાર કારણોની અંદર એને સંચાલનનું બધા કારણો સમાવેશ કરી લેવામાં આવ્યો છે એમાં છે એક આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ આ કાર્ય પણ એની અંદર સમાવેશ થાય છે મિત્રો એની અંદર જોશો કે એક બે ત્રણ ચાર ને પાંચ જે પ્રોફેસર છે એ પાંચે પાંચ પ્રોફેસરમાં લગભગ મોટે ભાગેના કાર્યો સરખા છે એક બે ફક્ત આપણે પીટર ડ્રકરને વાત કરીએ એના સિવાયના જે ચાર પ્રોફેસર છે એના કાર્યો સરખા છે એક બે કાર્યની અંદર મત મતાંતર રહ્યા છે એની અંદર કે આપણે સમજી શકીએ કે વ્યક્તિ વસ્તુ એવી છે પોતાના અભ્યાસના આધારે કામ કરતા હોય છે મિત્રો આજે તમે આ જે સંચાલનના કાર્યો જોયા છે આજે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું આપણે સંચાલનના દરેક કાર્યો આયોજન કોને કહેવાય વ્યવસ્થા તંત્ર કોને કહેવાય કર્મચારી વ્યવસ્થા કઈ છે દોરવણી કઈ છે સંકલન શું છે અંકુશ શું છે એ આપણે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વિડીયો લાઈક કરશો કમેન્ટ કરશો જેથી નવા વિડીયો તમને અપડેટ મળશે થેન્ક યુ